મિત્રો ગુજરાત સરકારશ્રી દ્વારા લેવાતી વર્તણની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી એવું સંપૂર્ણ અને પદ્ધતિ સરના ભારતના બંધારણના કેટલાક બંધારણીય અનુસૂચિ અને કેટલાક બંધારણના ભાગો વિશે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે જે તલાટી ક્લાર્ક કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ ટેટ વન ટેટ ટુ ટેટ એચ ટાટ એનએમ જીએનએમ સ્ટાફ નર્સ એમપીડબ્લ્યુ એસઆઈ દરેક પ્રશ્નો દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના એવા ભારતના બંધારણની કેટલીક વિગતો આપણે જોઈએ અને અવારનવાર આ વિગતોના વિડીયો આપણે બનાવશું આ વિગતો આપ એક વખત વાંચશો ખૂબ જ યાદ રહી જાય તેવી સરળ ભાષામાં આપણે એમને પ્રસ્તુત કરશું તો અવશ્ય આ વિડીયો પૂરો જોવાનો પ્રયત્ન કરજો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે ખૂબ જ મહત્વના એવા પ્રશ્ન છે એ જ પ્રશ્નને આપણે અહીં આવ્યા છે એ જ અનુસૂચિ અને એ જ ભાગોને આપણે લીધેલ છે તો ચાલો જોઈએ ભારતીય બંધારણની કેટલીક અનુસૂચિને લગતા પ્રશ્નો હું ભારતનું બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલ છે તો કુલ બાવીસ ભાગમાં વહેંચાયેલ છે ભારતના બંધારણના પેટા વિભાગો સહિત કુલ કેટલા ભાગો છે તો પચીસ ભાગો છે મૂળ બંધારણ કેટલા ભાગનું છે તો બાવીસ ભાગનું છે મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ આવેલી છે તો કુલ આઠ અનુસૂચિઓ આવેલી છે ભારતના બંધારણમાં કયા ભાગમાં નાગરિકતાનો સમાવેશ થાય છે જે ખૂબ જ અગત્યના એવા ટોપિક છે તેમનો સમાવેશ કરેલ છે બંધારણનો એવો કયો ભાગ છે કે જેમાં નાગરિકતાનો સમાવેશ થાય છે તો ભાગ બે છે બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ થાય છે તો ભાગ ત્રણ છે બંધારણના કયા ભાગમાં રાજનીતિક માર્ગદર્શનના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવે છે તો ભાગ ચાર છે અને બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો સમાવેશ થાય છે તો ભાગ ચાર અ જ્યારે મૂળભૂત અધિકારો હોય તો ત્રણ અને મૂળભૂત ફરજો હોય તો ભાગ ચાર સંઘિયો કારોબારીની વ્યાખ્યા બંધારણના કયા ભાગમાં આવેલ છે તો ભાગ પાંચમાં આવેલ છે સંઘીય કારોબારીની વ્યાખ્યા સંઘ કહેવાય રાજ્ય કેને કહેવાય એની વ્યાખ્યા બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈનો સમાવેશ થાય છે તો ભાગ આઠ માં બંધારણના કયા ભાગમાં પંચાયત સંબંધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો ભાગ નવમાં બંધારણનો કયો ભાગ મહાનગરપાલિકા ના જે દર્જા અંગે સંબંધિત છે તો ભાગ નવ બી માં ભારતના સંઘમાં આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કઈ અનુસૂચિમાં સમાવેશ થાય છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો તો પ્રથમ અનુસૂચિમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ભારત સંઘમાં જો નવા રાજ્યનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિની જોગવાઈ કરવામાં આવેલ છે તો પ્રથમ અનુસૂચિમાં જોગવાઈ કરવામાં આવેલ છે ભારતના બંધારણના ભાગ એકમાં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એનો સમાવેશ કરવામાં આવે છે બંધારણની બીજી અનુસૂચિમાં સાના સંબંધિત છે તો તેનો સાનો સમાવેશ કરવામાં આવે છે તો મહત્વના હોદ્દેદાર અને અધિકારીના વેતનને બધાનો રાષ્ટ્રપતિ રાજ્યપાલ આ જે મહત્વના હોદ્દાઓ છે અધિકારીઓ છે પછી સુપ્રીમ કોર્ટના જજ વગેરેના જે વેતન અને ભથ્થાનો સમાવેશ છે એ બંધારણની બીજી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવે છે ભારતના બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાઓની જોગવાઈ કરવા બંધારણમાં પણ જો સુધારા કરવા હોય તો કયા ભાગમાં છે તો ભાગ વીસમાં છે ભારતના બંધારણની અનુસૂચિ આઠ સાનો સમાવેશ કરવામાં આવેલ છે તો જે બંધારણીય માન્યતાઓ આપણી જે વીસ માન્યતાઓ છે ભારતના બંધારણમાં તેનો સમાવેશ કરવામાં આવે છે ભારતની કઈ કઈ બંધારણની અનુસૂચિમાં અનુસૂચિત ક્ષેત્રો અને અનુસૂચિત જનજાતિના નિયંત્રણ માટેની જોગવાઈઓ છે તો પાંચમી અનુસૂચિમાં છે બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્રીય યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો સમાવેશ થાય છે તો સાતમી અનુસૂચિ છે બંધારણની કઈ અનુસૂચિમાં આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ જનજાતિ ક્ષેત્રની વહીવટ અંગેની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે તો છઠ્ઠી અનુસૂચિમાં આ જોગવાઈ કરવામાં આવેલ છે બંધારણની કઈ અનુસૂચિમાં ભિન્ન ભિન્ન પદોની ગોપનીયતાના શપથના નમૂનાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તો ત્રીજી અનુસૂચિમાં શપથના તમામ નમૂનાઓ આપવામાં આવેલ છે બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યસભાના બેઠકની વ્યવસ્થાની વહેંચણી કરવામાં આવેલ છે રાજ્યસભાના બેઠકની વ્યવસ્થાની વહેંચણી તો અનુસૂચિમાં રાજ્યસભાના બેઠકની વ્યવસ્થાની વહેંચણી કરવામાં આવેલ છે આગળનો પ્રશ્ન જોઈએ બંધારણની અનુસૂચિમાં જમીન સુધારા અને સંપાદનના કાયદાની જોગવાઈ કઈ અનુસૂચિમાં કરવામાં આવેલ છે તો નવમી અનુસૂચિમાં જમીન સુધારા અને સંપાદનની કાયદાઓ છે આગળ બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના રાજ્યના વિષયનો સમાવેશ કરવામાં આવે છે તો અગિયારમી માં પંચાયતી રાજ છે જયારે બંધારણની અનુસૂચિ નગરપાલિકાનો ક્યાં કેમાં સમાવેશ કરવામાં આવે છે

તો એ સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી લેવામાં આવેલ છે આ પણ પ્રશ્નો એક વખત પૂછાયેલો છે સત્યમેવ જોઈએ સૂત્ર શામાંથી લીધેલ છે તથા તે કઈ લિપિમાં છે તો સત્યમેવત જોઈએ સૂત્ર છે એ મુડુ નિષદમાંથી લીધેલ છે નિષદમાંથી લીધેલ છે અને તેનું દેવનાગરી લિપિમાં આ તો મિત્રો આવા કેટલાક પ્રશ્નો બંધારણને લગતા આપણે જોશું અને આગળના વિડીયોમાં પણ બંધારણને લગતા પ્રશ્નો જોઈશું જે દરેક પરીક્ષા માટે એટલે કે વર્ગ ત્રણની જે ગુણ ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષા છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત આપણે આગળ બંધારણના ઘણા બધા પ્રશ્નો જોવાના છે કારણ કે બંધારણના ઓછામાં ઓછા પાંચ માર્કના પ્રશ્ન અવશ્ય હોય છે અને આ પ્રશ્ન વારંવાર વાંચવાથી જ યાદ રહે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો આપણે વિડીયો હોય તો અવશ્ય લાઈક કરજો જો આપ ગ્રુપ ધરાવતા હોય તો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ ને આપના ગ્રુપમાં એડ કરો આપને ચોક્કસ વિડીયો મળી રહેશે જો આપ તમામ વિડીયો એક સાથે નિહાળો માંગતા હોય તો પ્લે સ્ટોરમાં જઈને રમેશ કઈ લાઈફ ડાઉનલોડ કરશો ચોક્કસ તમામ વિડીયો આપને એક સાથે જોવા મળશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ